જિલ્લાના ઉલપાડમાં આવેલી પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમના સ્કૂલના વિદ્યાર્થી હર્ષિત પટેલે રશિયામાં ઉલપાડ જેવા નાના વિસ્તારનું જ નામ નહીં પરંતુ સુરત અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે। રશિયા સામે યોજાયેલી આઈસબેન્ડી અંડર 70 સ્પર્ધા માટે ભારતની ટીમમાં પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હર્ષિત પટેલની પસંદગી થઈ। ભારતની ટીમમાં ગુજરાતમાંથી કુલ 6 ખેલાડીઓની પસંદગી થઈ હોય પરંતુ ઉલપાડના મોર ભગવા જેવા નાના ગામમાંથી નીકળી રશિયા જેવા દેશમાં પોતાના દેશનું નામ રોશન કરનાર હર્ષિત પટેલને સન્માન મળ્યું હતું। આ સ્પર્ધામાં ભારતની અંડર 70 ટીમે રશિયન ખેલાડીઓને ધૂળ ચાટતા કરી વિજય પણ મેળવ્યો। 3 મેચની આ સિરીઝની પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમે વિજય મેળવી લેતા ભારતની ટીમનો ભવ્ય વિજય થયો હતો। ભારતીય ટીમના નેશનલ કોચ વિરલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભારતની ટીમે અશક્ય વાતને શક્ય બનાવી। થોડા દિવસ પહેલા જ પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્કેટિંગ ટીચર વિરલ ચૌહાણની ભારતીય ટીમના નેશનલ કોચ તરીકે પસંદગી થઈ હતી અને તેમના માર્ગદર્શનમાં જ આ ટીમ બનાવાઈ હતી। મારું નામ પટેલ ઓમ સંજયભાઈ છે, હું ઇન્ડિયા ટીમનો કેપ્ટન છું। અમે રશિયા ગયા હતા મોસ્કોમાં રમવા, અમે ટોટલ 14 પ્લેયર હતા। અમે તો ફર્સ્ટ ટાઈમ એઝ ઇન્ડિયા ટીમ રિપ્રેઝન્ટ કરી હતી અમારી ઇન્ડિયા ટીમને। એમાં પણ અમે પહેલી મેચ હાર્યા, તો પછી બીજી 2 મેચમાં એ લોકો અમને થોડાક વીક સમજમાં વણ્યા હતા 2 ટીમ, પણ તો પણ અમે અમારું ફૂલ કોન્ફિડન્સથી રહીમાં તો અમે 2 મેચ જીતી ગયા। એક છે લાસ્ટ મેચમાં એવું થયું કે ઓલ થઈ ગયા હતા, પણ એક પેનલ્ટી આવી આપણને, એમાં પેનલ્ટીમાં આપણે શૂટ મારીને જીતી ગયા, ઇન્ડિયા વોન થઈ ગઈ। બે દેશ જ હતા, ઇન્ડિયા ને રશિયા। બહુ સારો અનુભવ રહ્યો, પહેલી વાર હું બહુ બધી ટુર્નામેન્ટ રમું છું, પણ જેવી રીતે અહીંયા જે અમને એઝ અ ફેસિલિટીઝ જે આપી હતી કોઈ પણ એઝ અ ટુર્નામેન્ટમાં જે નહોતી અત્યાર સુધી, તો બહુ સારું લાગે છે। મમ્મી ફાધર સર સબ બધાને બહુ પ્રાઉડ મુમેન્ટ ફૂલ ફીલ થાય છે। ઉલપા તાલુકામાં એક સ્કેટિંગ સર તરીકે કોચ નિભાવું છું, અત્યારે પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં લાસ્ટ 14 યરથી જોબ કરું છું, ને એક નાનામાં નાના તાલુકામાંથી આપણે મોર ભૂગા ગામમાં એક છોકરો પટેલ હર્ષિત દીપકભાઈ એ આઈસ ઉપર રમે છે, કે જે રીતે ગામમાં આ વસ્તુની સગવડ હોતી જ નથી, એ છતાં પણ અમે રશિયાને હરાવીને ફર્સ્ટ પ્લેસમેન્ટ પર આવ્યા છીએ। ને લાસ્ટ હર્ષિત 3 વર્ષથી મહેનત કરે છે લગાતાર, અમે ઘણી બી ટુર્નામેન્ટ રમ્યા છે આઈસ ઉપર। અત્યારે 15 ડેઝ પહેલાં અમે દિલ્હીમાં પણ કેમ્પ કર્યો હતો, હરિયાણામાંની અંદર અમે 15 ડેઝ કેમ્પ અટેન્ડ કર્યા પછી પાછા અમે લાસ્ટ 4 ડેઝને તરફ રશિયા જવા માટે નીકળી ગયા। રશિયામાં 1 વીક ક્યાં રહ્યા હતા, ને ત્યાં પણ અમે કેમ્પ અટેન્ડ કર્યો, ટુર્નામેન્ટનો રહીમાં ફર્સ્ટ ગેમમાં અમે થોડા ડાઉન થઈ ગયા, સેકન્ડમાં અમારો વિનર થયો, થર્ડમાં પણ વિનર થયો। લાસ્ટ રશિયાને આપણે અમારા 12 પોઈન્ટ થયા, લોકોને 10 પોઈન્ટ થયા હતા, અને રશિયાને આપણે હરાવીને વિનર થયા છે। હર્ષિત એવરી ડે 3 અવર્સ સ્કેટ કરે છે અને સન્ડે સેશન 4 અવર્સ સ્કેટ કરે છે, એટલે 300-500 ડેઝ હર્ષિતની પ્રેક્ટિસ ચાલુ જ હોય છે। ને હર્ષિત બાસ્કેટબોલ પણ રમે છે, સ્કેટિંગ ઉપર રોલ બોલ પણ રમે છે, અને આઈસ હોકી પણ રમે છે, એઝ એ બેન્ડી તરીકે ગેમ ઓળખાય છે। આ આપણા માટે બહુ ગૌરવની વસ્તુ છે કે આપણા સુરત માટે વસ્તુ આ પોસિબલ છે જ નથી, ને રશિયનની આ નેશનલ ગેમ છે, તે છતાં બી આપણે એમને હરાવીને આગળ નીકળ્યા છે એ માટે। હું MLP ચેરિટેબલ ટ્રસ્ટની કેમ્પસ ડાયરેક્ટર અર્ચના રાવલ છું, અને અમારી સ્કૂલ તરફથી જે અમારા સ્કેટિંગ કોચ છે, જે અત્યારે ઇન્ડિયા લેવલ પર પણ કોચ છે, તે બેન્ડી જે આઈસ સ્કેટિંગ હોકી તરીકે ઓળખાય છે, એ રમવા માટે રશિયા ગયા હતા, અને રશિયા વર્સિસ ઇન્ડિયાની મેચમાં ઇન્ડિયાને વિજય કરાવીને પાછા હર્ષિત પટેલ જે અમારો સ્ટુડન્ટ છે એ ઇન્ટરનેશનલ લેવલ પર વિન થયો છે, અને એની માટે હું હર્ષિત પટેલ અને વિરલ સર જે અમારા કોચ છે એમને બહુ શુભેચ્છા પાઠવું છું। શાળા તરફથી અને વિરલ સર તરફથી જે કહેવાય ને કે ટ્રીમેન્ડસ ટ્રેનિંગ એ હર્ષિત પટેલને આપવામાં આવી છે, જે રૂરલ એરિયામાં, જે અમારી સ્કૂલ રૂરલ એરિયામાં છે, એ હિસાબે બહુ જ સારું કોચિંગ વિરલ સર આપ્યું છે, જે સિટીની સ્કૂલમાં પણ નથી। મારું નામ પટેલ હર્ષિત દીપક કુમાર છે, મેં 13 વર્ષનો છું, અમે રશિયા રમવા ગયેલા હતા, મેં અંડર 17માં હતો, મેં પહેલો ગોલ, અમારો ગોલ્ડ મેડલ આવ્યો રશિયાની સામે, અમે પ્રેક્ટિસમાં દિલ્હી માટે ગયેલા હતા, મને સપોર્ટ અમારા સ્કૂલના પ્રમાણે કરેલો હતો, મેં જે એમથી શીખ્યો તે સર મારા સર વિશે। બ્યુરો રિપોર્ટ, ચેડા લાઈવ વિટનેસ, સુરત।